हाँ कौन हेलो हेलो हेलो, दिलीप कौन बोलो छू? ठीक, हाँ वही ना, ने बेन बोलो छू। बोलो फौदी के बात करी है, करी कई बात? ठीक, ना हाँ, ना કામ તો કેવું છે? મને કઈ પેલા આવી આ બધી વાણ ની વાત ની કઈ જાણતી નઈ કોઈ ને, આ બધી જે વાત અત્યારે અમે ખરીદી માં જે ખબર પડી પેલા અમને કઈ ખબર હતી નઈ વાત ની, અત્યારે જે ખબર પડે. પણ ભૌતિક અમને કીધું કે માણસો સારા છે એટલે એના ઉપર અમે બધું આ કર્યું છે. થઈ તો પછી થોડીક વાત ની તમે પણ થોડુંક ધ્યાન રાખો. જે આપડે આ ઓલા ને ધ્રુવલ ને કીધું છું કે તું ઈ ફોન રેવા દે, ભૌતિકે બહુ સમજાયો ધ્રુવલ ને કે તું એમઆઈ નો ફોન. એમઆઈ એટલે કાકા હાવ સસ્તું, એટલે હાવ હલકું ગણાય એનું કંપની. અને એમ નતું કીધું કે તું હારો ફોન લે, પણ તું કંપની ફેરવી ને કેમ તો કઈ વાંધો નહીં. પણ એમાં તે પણ પછી થોડુંક અમારી બેન જે છે એ આમ થોડીક શોખીન છે, એ તો તમને વાત કરી દેશે. હા, એમ થોડીક ઈ શોખીન છે થોડીક, એટલે એને પછી થોડુંક આમ નીચું જવાનું થાય. ઈ એની ફ્રેન્ડ ને બધા એમ કે પૂછે તો ખરા ને તને કયો ફોન આપ્યો છે, બધી ફ્રેન્ડ તો એનું નીચું જવાનું તો થાય કે ન થાય, ઈ વાત છે. બદલી નાખશે ના, ધ્રુવલ ને પેલા જ કીધું તું ભાવદી કે સમજાવ્યો હતો કે તું એને નીચું જવાનું થાય ને એવું તું ન કરી, કે તું કે ભલે ને એને આઈફોન હારો કંપની તું ફેરવી ને ખાલી, કે ભલે 10,000 વાળો ફોન લ્યો તમે, પણ કંપની ફેરવાનું કીધું તું એને, બીજું કઈ નતું કીધું. તો પણ તો ઈ કઈ માન્ય નહીં, જો ને હું છું તો અંદર બહુ જાણ નથી મને, તો એના ફોન લઈને આવી છે. એના ને મેં કીધું તું મીધે ભલે ને તારે કંપની ફેરવી નાખી મીધે એમઆઈ, એટલે તો કોક ને તું એમઆઈ કે તો એ તો 5,000 માં મળે એમઆઈ. તો તમે ભલે ને મોંઘો ફોન લીધો હોય પણ ઈ કોઈ નો જોવે. ના ના, ઈ તો કઈક 13,500 નો આવ્યો, પણ ઈ કોઈ નો જોવે કે હા તમે કેટલા નો લીધો છે, ઈ નો કોઈ ગણે. એમઆઈ કયો એટલે ઈ 5,000 માં ફોન મળે, 4,000 માં ફોન મળે એમઆઈ તો. હા, હલકું ગણાય એમ. ના ના, ઈ તો ફેરવી નાખશે. હિના ની મેં વાત કરી, કીધું તું મેં તું કેજે પપ્પા નો ફોન, એપલ નો ફોન અમારા પપ્પા નો વાપરે છે. મેં તેને કેજે એનો ફોન હકાઈ લેશે, એમાં પપ્પા ને કઈ એટલી બધી જરૂર હોય નઈ. તો મેં પપ્પા ને ફોન હકાઈ લેશ, મેં તેને કેજે તો ફોન નો લે. મેં કીધું એમ, એવું એટલું બધું ઓલું થતું હોય ફોન નો લે. મેં કીધું પપ્પા ને ફોન ચલાવી લેજે એમ. ધ્રુવલે કઈક કીધું તું કે હિરલ ની કે હિના ની બેન ની કે થોડીક કે નડશે ઈ કે એમ. તો મેં ધ્રુવલ ને કઈ કીધું છે? મેં કીધું મારે કે ભૂલ છે એમ નહી. મેં ધ્રુવલ ને યાર હજી હું મળી નથી અને એની વાત નથી કરી. ઈ પેલા મને આ વાત થઈ, મને ભૌદિકે ન કીધું, પણ મારી બેન એ કીધું. પછી ભૌદિક તો મને કઈ એમ ન કીધું, પછી મારી બેન નો જે ફોન આવ્યો ને તેમ કીધું. મેં હું કઈ ધ્રુવલ ને હજી મળી નથી, મેં એને કઈ વાત નથી કરી. મેં કીધું એમાં શું થયું? મેં કીધું એમ એ રીતના હજી વાત અમારે કઈ કઈ ખરીદી નતી થઈ. પેલા એને એમ કીધું કે હિના જે લેવું છે, હિના એ કોઈ દિવસ એક વસ્તુ ની ખરીદી ક્યારેય નથી કરી. અમે બે બેન ની વસ્તુ બધી લાવ્યા છે એટલે એને બહુ અંદર જાણકારી ન હોય એમ, એટલે તે મને હારી લઈ ગઈ હતી. હિના ને આ તો શું છે, મારે જો એક જ છે સમજી લી. એના કોઈ વાત ની કટલી આ તો શું છે, અત્યારે હું તમને કહું એમાં ઓલું નહીં, પણ તમે આવે એટલે પછી તમે જોવો. ના એવું મને એવું અમારે મનમાં નથી ભાવદીકે કીધું એટલે વાત રાઈટ જ હોય. અમે એની ઉપર ભરોસો કરવી છે, પણ તોય ક્યારેય ભવિષ્યમાં અમને એમ નથી થતું કે ક્યારે એને તકલીફ પડે એમ. અમે એટલો ભરોસો તો કરવી છે. ભાવદીકે કીધું છે કે માણસો બહુ સારા છે, કે કઈ તકલીફ નહીં પડે. હા એમ, ને અમારે એ નહીં તે કઈ એમ નથી, બધાને ઘરમાં લાટકી છે ઈ બધા. પપ્પા ની તો બહુ એને જો આ વાત ની હશે એમ જાણ જ નથી કરી. જો આ વાત ની એને જાણ દે ને મને, મમ્મી તો બે દિવસ એક ધારા રોવે છે કે આવું થાય કે એક વખત તો આપડે કે ઓલું છું છે કે એમ, બીજી વખત આવું થશે તો મારી વખતે થોડું કામ છે, મારે થોડું કામ નબળાય ઘરમાં છે, બીજી વખત કે આવું થાય કે હાથે કરીને આપડે આવું કરવી છે એમ. મેં કીધું ભૌતિક ઘણા સમજાવ્યા કે આવું નથી મમ્મી, કે તમે ખોટી ટેન્શન લો મા, કે કઈ નથી વાંધો કે સારું છે એમ. ઉપાધી રહી તમને નહીં રવા દે કોઈ જાત નહીં. એ તો ભાવદિક કે છે અને એ બધું થઈ જાય, મને કઈ ઓલું નથી, કોઈ અઘરી વસ્તુ નહી સમજી. અમે એને ધ્રુવલ ને મારે ધ્રુવલ ને કઈ વાત નથી થઈ, ન કરે એમ થાય કે ધ્રુવલ આ રીતના કે તો એની વાત રાઈટ છે એમ.
મેં ધ્રુવલ એક વખત વાત નતી કરી ને ધ્રુવલ આવું બોલો મેં કીધું હવે તો પછી એને ખબર ને હું લાગ્યું હોય ફૂલ ડે ના ના એમાં કઈ નઈ તમને તકલીફ નહી પડે એને એના ને અમારે અહી લાટકી જ છે અમારા ના ઈ એક છે એટલે ઈ પપ્પા નો એક શરીર નો ટુકડો છે એમ તમે સમજો એટલી આ પપ્પા ની લાડકી છે અમે બે બેન તો અલગ છે એવી પણ એટલી એની લાડકી છે પણ મારા જો એને કઈ દેરાણ દેરાણ કોઈ છે એક જ છે એટલે એમ કે ક્યારે તકલીફ ન થાય એવું તમે થોડુંક ધ્યાન રાખો એમ અમે તો એને અમારા ઘરે એને જે આંગળી સીધી છે ને એ વસ્તુ એને મળી છે થોડેક તમે બસ એને એને આ નીચો આ એમઆઈ નો ફોન એટલે હા હલકું ગણાય છે એને જો ફ્રેન્ડ ને કેસે કે મને એમઆઈ નો ફોન તો એને એના નીચું જોવાનું થશે એ વાત છે ધ્રુવલ ને મેં પેલા સમજાવ્યું હતું ન્યાજ ભૌતિક ને મેં કીધું ધ્રુવલ ને તું સમજાવી દો એમ તમે સમજાવો એને કે ભલે અમારે નથી 50,000 વાળો ફોન છે તો મેં કંપની ફેરવી નાખે એમ એટલે એના ને નીચું જોવાનું થાય એ જયારે સુધી આઈફોન આઈફોન કરતી હતી બહુ શોખીન તમને કીધું છે એના શોખીન છે એમ બસ થોડુંક તમે ધ્યાન જો એમ ધ્રુવલ ને તૈયાર કીધું હતું ધ્રુવલ ને સમજાવો ભૌતિક કે બહુ સમજાવ્યો પછી તો હું કયું હોય નથી અંદર તો મને જાણકારી નથી એમાં વધારે જોઈ કે એને ક્યારે આમ નીચું જોવાનું થાય એવું મેં કીધું ન કરે એમ બીજું તો કઈ નઈ તમે ધ્રુવલ ને કઈ જો એને એમ કીધું કે એક વર્ષ માં તને ફોન લઈ દે મેં તો વર્ષ પછી કોઈ નો જોવો મેં અત્યારે એને નથી પૂછવાનું તારે પાસે કયો ફોન છે એમ અત્યારે સગાઈ થાય તો એ પૂછે તારે પાસે કયો ફોન છે એટલે તમે થોડુંક ધ્યાન દો તો કે એના જતી આમ થોડીક વધારે ઓછી થાય એમ અરે જેવા પપ્પા ને તો આ વાત ની કઈ જાણ જ નથી કરી કે આ રીતના બધું થયું છે મમ્મી ને થોડુંક દુઃખ લાગે છે એને વાત કરી દી બે દિવસ રડતા થાય ભૌતિક એમ કીધું એમાં કઈ ટેન્શન લેવા જેવું માણસો તો મને સારા લાગે તમારામાં કઈ ફોલ્ટ નથી બધા એમ જોઈ રહ્યું છે ધ્રુવલ સારું બધા સારા પણ થોડુંક આમ ફેરવી નાખો એમ તમારું ના ના એ કઈ ફરી જાય માસા કે તને કે 2,000 વાળો ફોન લ્યો તો ધ્રુવલ નો દવા આવશે 50,000 વાળો ધ્રુવલ નો દવા મેં તો એવું નથી માસા એ માસા તે દિવસે ન્યા આવ્યો ને ત્યારે એ વાત કરતા હતા મેં તો થોડુંક આપડે આ હોય આપડી ઇજ્જત થોડીક ક્યાંક હોય તો ખરી ને મેં કીધું એમાં ઓલું ફેર પડે મેં કીધું કોક ને વાત કરો મેં કીધું તો હલકું ગણાય છે આમથી વિના અમારે શોખીન છે એટલે એને થોડુંક બધે કેતી તો હોય જ છે એ બધી વાત કરતી હોય એટલે પછી વિના નું હલકું થાય ને થોડુંક એ રીતે વાત કે એમાં એમાં પાસે ફોન છે એમ તો સારું તો પપ્પા ને તો ઓળખ સસરા ને ઓળખો છો તમે ના એમને એક વાર આવી પછી કઈ ના ઈ નઈ હું આઈ નઈ ના સસરા ને હા એના જ ઘરે તુલસી ભાઈ છે ને એના છોકરા નું ના ના ઈ તો ઓળખો હા થોડુંક ધ્યાન જો એમ કે તો થોડુંક એને ઈના ને ઓલું ન લાગે ઈના તો અમારી જો તમને ક્યારે કોઈ દિવસ કઈ કેશે નઈ ઈ મને નઈ ખબર છે ઈ ખૂણા માં બેહીન જોઈ લેશે પણ તમને ક્યારે કોઈને એમ નઈ કે મને આમ કીધું એમ એટલી એમ શેનો જીવ એટલો લોસે ના ના એવું એવું ઈ કામ હા ઈ કામ છે ઈ તો મને ખબર છે પણ તમને કેશે નઈ હું ઈ વાત તમને કઉ છું એક છોકરી ગઈ અને અમારા છોકરી તરીકે રાખી છે એમાં તમારા હું બોલું એમાં કઈ ફેર નહીં આવે ઈ તો ભાઈ ઈ તો પ્રૌદિક અમને બધી વાત કરી અમને માણસો સારા લાગે છે અમને અમારા પપ્પા એ તમને પેલા જ કીધું હતું કે તમે માથે કરીને એક રૂપિયો અમારે હિના ને તમે ઓછું દેશો ને તમને હાલશે પણ માથે કરીને એક રૂપિયો તમે ખર્ચ ન કરતા બીજું પપ્પા એ તમને પેલા વાત કરી હતી કે માથે કરીને કઈ વસ્તુ ન કરે કેમ ભલે એક ટોલું બે હોનું ઓછું લાવે એક જોડ કપડા ઓછું લાવે એ પોહા હે અમને પણ માથે કરીને તમે તો કઈ કરતા જ નહીં એ તો પપ્પા એ તમને પેલા વાત કરી હતી હિના ને થોડોક અમે તે દિવસે આ વાત કરી હિના ઘણી રોઈ એને થોડોક ધ્રુવો લાડી થોડોક આમ જીવ મળી ગયો છે એટલે એને થોડુંક દુઃખ લાગ્યું મેં તને 5 દિવસ દુઃખ લાગશે પણ અમે તારા હારા માટે કેવી સેવી તો કે ના ના કે એને થોડોક જીવ મળી ગયો છે એટલે એને એમ કીધું કે ના ના મારે કે બરોબર છે મેં કીધું હવે કે કીધું માણસો બરોબર છે કે તમારે એમાં ટેન્શન નહીં કે એમ ના થોડુંક ધ્યાન દો તો આપડે આમ કે હિના ને નીચું જોવાનું ન થાય એમ ધ્રુવલ ને આ રીતના બહુ સમજાવ્યો હતો પણ પછી એને હું છું એ કઈ ખબર નથી ના ના એ બધું આવે ને એટલે બધું થઈ જાય એટલે એમ કે એને નીચું જોવાનું ન થાય ફ્રેન્ડ માં બધે એવું તો થોડુંક થાય છોકરીઓ છોકરીઓ ને હોય એવું બધું
બદલાય દુકાન વાળા પાસે છે ને કે એમાં રેવા દે તું કે એમાં એટલે કઈ કે હા હલકી કંપની ગણાય 4000 માં મળે ને 5000 10000 માં મળે તો ઈ કોઈ નું જોવાનું કે કેટલા વાળો ફોન છે એમ થોડું કે ધ્રુવલ ને સમજાવો કે આ રીતના ન હાલે એને નીચું જાય એના તો કેસે નહીં કઈ આવે એને જાય પછી ધ્રુવલ ને એને કઈ કીધું જ નહીં હોય ઈ નો કે મને ખબર છે એના કઈ નહીં કે તો એને થોડુંક પછી એને ફ્રેન્ડ માં એવું થોડુંક આમ થાય ને નીચું જવાનું થઈ જાય એટલે થોડુંક ધ્યાન દો હેલો હેલો હા ક્યાં ઘરે છો કાકા હા અર માસી ના બોલતો હેલો જય સ્વામિનારાયણ જય કેમ મારી વાતનું કઈ ખોટું લાગ્યું છે તમને એમાં હું તમારી વાતનું ખોટું નહીં તમે ઠેરથી આપણે જોવા આવ્યા ત્યાં સુધી તમે જોવો છે કુંજી છૂટા પડ્યા ત્યાં સુધી અમારું એટલી ઝુકાણી વાત કરી એટલે પછી આ નો હાલે ને આગળ ઢોલ જ ના પાડી ગયો પછી વારે વારે ડગલે ડગલે અમારે ચૂકવાનું થાય ન પોસાય ને અમારે તમારી માંગણી પછી આગળ જતા થોડી વધી શકે એવું થાય ને એટલે અમે પછી સક્ષમ ન થાય એમાં અમે ન પહોંચી ગયું આમાં તમે જે કીધું ને એ અમે કર્યું અમે ઘરણામાં થોડુંક વધારી દીધું એ હાટું કીધું છે ને આપણે દાગીના પણ તમને આઈફોન આઈફોન ધ્રુવલે કીધું બદલાઈ દઈશ પણ તમે થોડી ધીરજ નો આઈફોન એવું નતું માસી ચેન્જ કરવાનું તમે ન કીધું એના પપ્પા એમ તો વાત કરી ને કે ચેન્જ કરી નાખજો કંપની એમ કીધું હતું કે લેડીઝ ની એમાં એવી કઈ વાત નથી પપ્પા નો મગજ ની અમને ખબર હોય એટલે અમે વાત ફૂલો ન કરતા હોય કે ઈ અમારે કઈ એમ નો કે તમે આ ખોટું કરો છો એના મગજ ની અમને ખબર હોય એટલે પપ્પા ને વાત ન કરી લેડીઝ નું કેવું કઈ છે જ નહીં ના લેડીઝ છે ને અમારા પેલા એક તો વેવાય નો લોટ માં છે ને લેડીઝ છે ને જેન્ટ્સ સીધે વેવાય યાર વાત જ ન કરી કે હજી સુધી મેં કિશન ને કોઈ દિવસ ફોન નથી કર્યો કઈ બી હોય ને અહીંયા તો અમે વાત ન કરી એમ એટલે તમારો સીધો ફોન એના પપ્પા ઉપર ડાયરેક્ટ થઈ ગયા એ આ થવું જ ન જોઈ ને એટલે અમારામાં તો કઈ એવું નથી અમી ભૌદ્ધિકારી બધારી તમે જોઈ શકો છો તમે સરખી એજ છે આ ઉંમર કહેવાય એટલે આ છે ને તમારા પપ્પા ને વાત કરવી પડે કે તમારા ભાઈ ને વાત કરવી પડે પણ હવે બસ એક થી લાખે અમારે છે ને હવે નથી આપડે રાખવું જ નથી એટલે હવે ધ્રુવલ નું જો એને મને હજી એમ મળ્યા નથી ક્યાં એમ કહી દીધું કે હિના ની બેન નડશે કે હિના ને કઈ વસ્તુ લેવા નથી એક ખોટું બોલાણો કે એમાં ધ્રુવલ કે મેં એવું કીધું જ નથી હિના ને કે આ એની બેન મને નડશે નહીં તો કે તો એ ખોટું નામ આવી ગયો અત્યારથી ને ખોટું આપણે આગળ કરવું હોય તો પછી એમ એમ વાત એને એને ભૌતિક ને કીધું ભૌતિકે મને નથી કીધું મને મારી બેને કીધું કે ધ્રુવલ કે આમ કે છે એમ એટલે બસ એ આમ થી આમ જ થાય નકરી ફરવાની વાત ને નકરી બધી પાર્લર ની વાત ને બધી ઈ બે પ્રેમી પંખડા આપણે મળે ને ત્યારે વાત કઈક સરસ હોવી જોઈએ આ તો બધી હાઈફાઈ ની વાતો થાય છોકરી કરોડપતિ ઘર છે એને એમઆઈ આવ્યો હતો 7000 નો એટલે તમે એમ કે હલકામ હલકું છે વાત એવું નથી તમે અત્યારે નવી લીધી હોય કંપની છે બહાર પડ્યું હોય ઈ જ લીધું હોય ઈ તમને હું બરાબર હું સમજું છું બધા સમજે છે ઈ હારો જ ફોન છે હું સમજુ છું પણ હિના ને થોડું કેવામાં ઓલું લાગે કે ન લાગે એમ પપ્પા ની ખબર હોય મગજ ની એટલે મેં ન કેતા હોય એમ કે છે લેડીઝ વહીવટ કરે પણ મારા પપ્પા ની અમને ખબર હોય એટલે તમને ડાયરેક્ટ એને વાત ન કરાવી એ પછી બોલી નાખીએ તો તમને કદાચ ખોટું લાગી જાય એમ એની છોકરી છે એટલે એને થોડુંક ઓલું થાય એમ અને અમે એવી ઈચ્છા રાખીએ કે આગળ જતા સાચું સારું મળે એ બધી
છોકરી વાળા છે, હમણાં જેવું જોતું હોય એવું અમને મળી શકે છે, પણ અમે ભૂલા તમારા આગળ, તમે માણસો હારા છો એટલે તમારા આગળ આવ્યા, અમારે એવું કઈ નતું, અમારે હિના ને અત્યારે છોકરીને આપણે દેવી કેટલું સારું મળી શકે છે, મળી શકે છે કે નહીં, બરોબર, તો પછી તો અમે તમારી પાસે ભૂલે, તમે માણસો હારા છો અમારે સારું નથી જોતું, ડાયરેક્ટ તમે વાત કરો પછી નો થાય, એ રીતે હાલો જય સ્વામિનારાયણ, બરોબર.